ગુજરાત રાજ્યમાં ગત ચોમાસા દરમિયાન સારો વરસાદ થયો હોવા છતાં પણ ઉનાળાના શરૂઆતના દિવસોમાં જ ખેડૂતોને સિંચાઈના પાણી માટે વલખા મારી પડી રહ્યા છે. ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં રોટેશનના 5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ કેનાલમાં સિંચાઈનું પાણી નહીં મળતા ખેતીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે. ઓલપાડ તાલુકાના અનેક ગામમાં ખેડૂતોએ ઓલપાડ ખાતે આવેલ સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચી નાયબ કાર્યપાલક ઇજનેરને સિંચાઈનું પાણી નિયમિત આપવા આવે તેવી માંગણી કરી હતી. સુભાષભાઈ આર પટેલ મિર્જાપુર, ડેપ્યુટી સરપંચ. સુભાષભાઈ, તમે સિંચાઈ વિભાગની કચેરીએ શું રજૂઆત કરવા? આ 12 તારીખના પાણી છૂટ્યા છે નહેરમાં, હજુ સુધી અમારા ગામમાં પાણીનો રેલો આવ્યો નથી. શેરડી, શાકભાજી, ભાત, ડાંગરના જે પાક અમારો સુકાઈ રહ્યો છે, પાણીની ખાસ જરૂરિયાત છે. આજે 12 તારીખની છૂટે 16 તારીખથી 5 દિવસ છે, હજુ પાણી અમારે અહીંયા રેલો આવ્યો નથી. સિંચાઈ વિભાગની કચેરીએ શું માંગ કરી? મેં આ જલ્દી એ લોકો પાણીની વ્યવસ્થા કરે ને અમારા પાકને બચાવે, નહીં તો પછી અમારે ગાંધી ઇન્ડિયા માર્ગે આંદોલન કરવાની જરૂર પડશે. જી અમુના, મારું નામ જિજ્ઞેશ એસ પટેલ છે અને અત્રે હજીરા પેટા વિભાગ ઉલપાડ ખાતે ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ પર છું. હાલમાં કાંઠા વિસ્તારના ગામો કરંજ, પારડી, નેસ, જીણોન, મોરજે, મિર્જાપુર, દેલાસા વિસ્તારના ખેડૂતો દ્વારા રૂબરૂમાં તેમજ લેખિતમાં પાણી ન મળતું હોવા બાબતે રજૂઆત મળેલ છે. સદવર રજૂઆત ઉપલા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ છે, તેમજ લેખિતમાં પણ ઉપલા અધિકારીઓ સાથે પાણીની માંગણી કરવામાં આવેલ છે. હાલમાં ઉપરના વિસ્તારમાં પાણીની ડિમાન્ડ ખૂબ વધારે પ્રમાણમાં હોય તેથી સમયસર છેવાડાના વિસ્તારમાં પાણી પૂરું મળી શકતું નથી. તેથી અમારા નહેર વિભાગના કર્મચારીઓ સતત ઉપરા વિસ્તારમાં મોનિટરિંગ રાખી રહ્યા છે અને વહેલામાં વહેલી તકે છેવાડાના વિસ્તારને પાણીનો લાભ મળે એવા પ્રયત્નો અમારા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે.